સબ ગુજરાત જોઈ રહ્યા છો, તમે હું છું તમારી સાથે મોહી વોરા, મારી સાથે છે બાબા સૈયદ. અમારા યુઝર્સે અમને કોમેન્ટમાં કહ્યું હતું કે જે તમે દેરોલ બ્રિજ પર ખાડા પુરાઈ રહ્યા છે તેની રિપોર્ટિંગ કરી છે, તે શોભાના ગાંઠિયા સાબિત થયા છે. તેની પડતાલ કરવા માટે જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે અમે પણ જોયું કે ખરેખર તે શોભાના ગાંઠિયા છે, પરંતુ તે શોભાના ગાંઠિયા તમે જો તેના પહેલાં બીજો એક દૃશ્ય અમે તમને બતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અહીંયા આવો, એક દૃશ્ય અમે તમને બતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો, આ તિરાડો, આ તમે જોઈ શકો છો. કેમેરો કહેશે, અમે કંઈ નથી કહી રહ્યા. અને એક સૌથી મહત્વપૂર્ણ દ્રશ્ય તમે જોઈ શકો છો, ધ્યાનથી જોજો. કેમેરો કહી રહ્યો છે, અમે કશું જ નથી કહી રહ્યા. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કેવી રીતે હલી રહ્યો છે. હું હાથે હલાવી રહ્યો છું બાબા, મારા હાથને જરા ઝૂમ કરજો. અમે કોઈ સુપર હીરો નથી કે આ પુલને અમે હલાવી રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિ કેમ સર્જાય છે, સૌથી મોટો સવાલ તંત્રને તે કરી રહ્યા છે. અમે જે ખાડો પુરાયો હતો તે તો શોભાના ગાંઠિયા જ હતા, પરંતુ આ દેખો, આ જે નવીન કામગીરી એ લોકોએ કરી હતી ને આરકેસી કંપનીએ, દેખો આ નવી કામગીરી જે છે કરવામાં આવી છે. આ પ્લાસ્ટર નવું કરવામાં આવ્યું છે, અને તે પ્લાસ્ટરને થોડે જ દૂર, તે પ્લાસ્ટરને થોડે જ દૂર જોઈ શકો છો તમે. તમે દેખો જો આ જગ્યા ખસી ગઈ છે, જો જે જે તેનું મૂળ હતું તેનાથી 3-4 ઇંચ જેટલી તે જગ્યા નીકળી ગઈ છે, તમે જોઈ શકો છો. ત્યારે આમાં મોટી હોનારત સર્જાય તો તંત્ર એનું જવાબદાર રહેશે. સૌથી મોટો સવાલ મારા સાહેબ, વારંવાર રજૂઆત કરવાની કોઈને પણ ઈચ્છા ના થાય. પાછળ ટ્રક આવી રહી છે બાબાભાઈ, થોડા સાઈડ થઈ જજો. તમે આ જાનના જોખમે અહીંયા આવીને અમે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ, અમને મજા નથી આવતી. અમારા ઘરનું પેટ્રોલ બગડે છે. અમે કેવી રીતે, તમે જોયું કે પુલ કેવી રીતે હલી રહ્યો હતો, પરંતુ હવે બીજા દ્રશ્યો, આ ખીલાસડી તમે જોઈ શકો છો સાહેબ. આ ખીલાસડી જે રીતે નીકળી રહી છે બહાર, મારા સાહેબ, ખરેખર તંત્ર પર સવાલ ઊભા થઈ રહ્યા છે. આ ખીલાસડીઓ જે ખુલ્લી ખીલાસડીઓ અહીંયા છે, આનું જવાબદાર કોણ છે? આરકેસી કંપની જવાબદાર છે કે પછી કુંભકર્ણીની નિંદ્રામાં ઊંઘી ગયેલું તંત્ર જવાબદાર છે? બીજું એક દ્રશ્ય પણ તમે જોઈ શકો છો, ત્યાં અમને અમે તમને બતાવ્યું કે કેવી રીતે 3 ઇંચ જેટલું આગળ આવી ગયું છે, પરંતુ આ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કેવી રીતે આ ખીલાસડે નીકળેલી છે સાહેબ. આ રાત્રે કોઈ બાઇક ચાલકને ના દેખાય તો તેની શું હાલત થઈ શકે, કેટલી મોટી હોનારત સર્જાઈ શકે. અને આ ટ્રક તમે જોયો મારા સાહેબ, લોકો કહેશે કે અમે પ્રસિદ્ધિ મેળવવા માટે અને વ્યૂઝ મેળવવા માટે અહીંયા આવીને રિપોર્ટ કરીએ છીએ, પરંતુ કેટલી કફોડી પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો. તંત્ર જે ખાડા પણ હવે અમે તમને બતાવી રહ્યા છે, જે ખાડાઓ અહીંયા છે, તમે ખીલાસડીના પણ દ્રશ્યો જોયા, તમે પુલ કેવી રીતે હલી રહ્યો હતો તેના પણ દ્રશ્યો જોયા. બીજું એક તમે જોઈ શકો છો, આ પુલનું સમારકામ કર્યું હશે ત્યારે આ તિરાડ તમે જોઈ શકો છો, આના અંદરથી નીકળ્યું છે મારા સાહેબ, તમે જોઈ શકો છો. અમે અમે પોતે ને જો આ કેવી રીતે હલી રહ્યું છે બાબાભાઈ, આ જોજો તો કેવી રીતે હલી રહ્યું છે. હવે કોઈ હોનારત અમે ઈચ્છતા નથી કે કોઈ હોનારત સર્જાય, એટલા માટે તો અમે અહીંયા આવીને રિપોર્ટ કરી રહ્યા છીએ, કારણ કે તંત્રની આંખ ખુલે, પરંતુ તંત્ર તો જાણે કઈ નિંદ્રામાં સૂઈ ગયું છે. જોઈ લો બીજા દ્રશ્યો, ખીલાસડીઓ. અરે મારા સાહેબ, ખરેખર આરકેસી કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે લોકોએ મસ્ત કામ કર્યું, ખૂબ સરસ કામગીરી કરી છે તે લોકોએ. આ ખીલાસડીઓના દ્રશ્યો, આ તિરાડોના દ્રશ્ય દેવ જો, આ બાબા સૈયદ તમને દ્રશ્ય બતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અરે મારા સાહેબ, આ તો રોડ પર જ છે, જોઈ લો. ખુદાના ખ્વાસ્તા કોઈ વાહન ચાલક અડી અડીને નીકળતું અહીંયાથી, ખુદાના ખ્વાસ્તા તેનો પગ અહીંયા અડી જાય, સ્પીડમાં હોય તો શું પરિસ્થિતિ સર્જાય, તમે સમજી શકો છો ને. આ ખીલાસડીઓ સાહેબ, આ બે જિલ્લાઓને જોડતો પુલ છે, અને આ બે જિલ્લાઓને જે જોડતો પુલ છે ત્યાં આવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આગળ પણ આપણે જઈએ બાબા સૈયદ, આ જે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, ખરેખર તંત્રને શું શરમ નથી આવતી, તેમની ઘોર નિંદ્રા તૂટતી નથી. આરકેસી કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટની હકીકતો તમે જોવો છો, મસ્ત કામ કર્યું છે, મસ્ત મજાનું કામ કર્યું છે, મસ્ત મજાની તિરાડો પડેલી છે. સૌથી મોટો સવાલ જ ઊભો થાય છે કે આ ખાડાની અંદર તિરાડો કેવી રીતે પડી, અને તે ખાડામાં આરસીસીનો છે ઉપર રોડ, અને તેની ઉપર ડામર કેવી રીતે નાખવામાં આવ્યું. શું એ લોકોને એટલું સેન્સ નથી ચાલતું કે આની ઉપર ડામર ના નખાય, તે ચાલે નહીં, તે ટકી ના શકે. અને પછી જવાબ માંગીએ છીએ તો એમ કહે છે કે વરસાદના કારણે આ દ્રશ્યો સર્જાયા છે. તમે જો આ ટ્રક ગઈને ઉપરથી, તે તિરાડ પરથી ટ્રક ગઈ, તમે જોયું ને દ્રશ્યોમાં, આનાથી કોઈ મોટી હોનારત સર્જાય તો કોણ જવાબદાર રહેશે એનું? તંત્રને કેમ સમજ નથી પડી રહી? વારંવાર અકસ્માતો ગુજરાતની અંદર થઈ રહ્યા છે, પરંતુ કેમ નથી સમજતા? અરે શું તમને ખાલી અકસ્માત બાદ સહાયતાઓ આપીને છૂટા થઈ જવામાં માનો છો?
परंतु कोई ना कार्जा नो कटको अहीं जतो रहेशे ने त्यारे तमे समझो आटली बधी होनारतो सर्जाय छे अने वारंवार रिपोर्टिंग करीने बतावानो प्रयत्न करीए छे तोय आ तंत्रने समझ नथी पड़ी रही। आ खाड़ा तमे जोई शको छो, आनी अंदर तिराडो तमे जोई शको छो, जे आरकेसी कंपनीए मस्त मजाना कामो कर्या छे। खबर नहीं केटला पैसा लीधा छे आरकेसी कंपनीए, परंतु जेटला पैसा लीधा छे मारा हिसाबे एटलू तो काम ते लोकोए नथी ज कर्युं। कारण के ओछामां तो आ लोको माने एवा छे नहीं, अने ओछामां ना माने तो वधारे ज लीधा होय, अने वधारे जेटलू तो काम अहींया देखाई नथी रह्युं। ત્યારે ખરેખર તંત્ર પર સવાલ ઊભા થાય છે, મારા સાહેબ તંત્ર શું મોટી હોનારત થવાની વાર જોઈ રહ્યું છે કે પછી અહીંયા કોઈ મોટો અકસ્માત સર્જાય, અનેક લોકોના મૃત્યુ થાય અને તે બાદ તંત્ર જાગે સફારું, ભાઈ અમને તમને 25 લાખ આપીશું, અમે તમને 24 લાખ આપીશું, અમે તમને કરોડ રૂપિયા આપીશું, હું તો કહું છું અબજ શું કામ ના આપો, પરંતુ જે કાળજાનો કટકો ગયો છે તે પાછો આવશે નહીં આવે ને। બધી આવાગમનની જ્યારે પરિસ્થિતિઓ અહીંયા હોય, મોટા મોટા ટ્રકો જતા હોય, રાજસ્થાનથી ટ્રકો આવે છે, અનેક રાજ્યોથી ટ્રકો આવે છે, બે જિલ્લાને જોડતો આ બ્રિજ છે, પરંતુ કોઈ પણ રીતે અહીંયા કામગીરી નથી કરવામાં આવી। નીચે કામ ચાલી રહ્યું છે, મેં તમને બતાવ્યું હતું, કરા ઉપર પણ બતાવ્યું હતું, પરંતુ ખાલી કેમેરાના ફૂટેજ લેવા માટે કામ કર્યું હોય તેવું દેખાઈ રહ્યું, ને શોભાના ગાંઠિયા જાણે તે ખાડાના પૂર્યા હોય તેવું લાગી રહ્યું। ત્યારે અમે અમારા યુઝર્સનો પણ આભાર માનીએ છીએ જેમને અમને કોમેન્ટ કરીને બતાવ્યું હતું કે ના ભાઈ તંત્રએ તો કામ નથી કર્યું, તે લોકો તો ખાલી શોભાના ગાંઠિયા સમાન કામ કર્યું છે, અને ખાડા તો અમે તમને બતાવ્યા, સાથે સાથે પુલ કેવી રીતે હલી રહ્યો હતો તે પણ બતાવ્યું, કેવી રીતે ખિલાસડીઓ નીકળેલી હતી, ખિલાસડીઓ આમ બહાર થોડી નીકળેલી હતી તો આપણે સમજી શકીએ સાહેબ, પરંતુ એ તો રોડના વચ્ચોવચ્ચ જાણે ખિલાસડીઓ હતી તેવા દ્રશ્યો હતા, બાબા સૈયદ હતા કે નહીં? આટલી મોટી હોનારત થઈ શકે તે પહેલાં તમે આ હોનારતને થતી ટાળો મારા સાહેબ, કારણ કે જો હોનારત થશે તો તે કુદરતી હોનારત નહીં કહેવાય, માનવસર્જિત હોનારત કહેવાશે। ત્યારે હવે હું ડાયરેક્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અપીલ કરું છું કે સાહેબ આ તંત્ર તો અહીંયા ધ્યાન નથી આપી રહ્યું, ત્યારે તમને અપીલ કરીએ છીએ કે આ થોડા તંત્રને થોડા ટકોરા મારો ત્યારે તે ધ્યાન આપે અને આ ખાડાને પૂરવાનું કામ કરે। મોરબીમાં હોનારત સર્જાય, નાલંદાની હોનારત સર્જાય, કાંકરિયામાં રાઇડરની હોનારત સર્જાય, હાલ જ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો, આ બધા જ અકસ્માતોમાં લોકો મરી જાય છે અને પછી આપણે 4 દિવસ હો હા કરીએ છીએ અને પછી 5મા દિવસે જેનું તેજ, અહીંયા પણ અનેક અકસ્માતો થયા છે, અમે અકસ્માતનું પણ રિપોર્ટિંગ તમારા સામે કર્યું હતું। મારા સાહેબ થોડું સમજો, કોઈની જિંદગી બરબાદ થાય તે પહેલાં અહીંયાના સમારકામ શરૂ કરો, કોઈની જિંદગી નેવે મુકાઈ જાય તે પહેલાં અહીંયાનું સમારકામ કરો, અહીંયાના ખાડા પૂરો, અહીંયાના ખાડાની તિરાડો પૂરવાનો પ્રયત્ન કરો મારા સાહેબ, કારણ કે હવે તો હદ થઈ ગઈ છે। જે કામ કરવામાં અહીંયા આવી રહ્યું હતું તે કામ અમે તમને બતાવ્યું, પરંતુ કામ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા જ નીકળ્યા હોય તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ, વારંવાર જાનના જોખમે અમે અહીંયા આવીને રિપોર્ટિંગ કરી રહ્યા છીએ ત્યારે અમને મજા નથી આવતી, બાબાભાઈ જાનનું જોખમ છે કે નહીં અહીંયા? અને વારંવાર આપણે અહીંયા આવીને રિપોર્ટિંગ કરીએ આપણે કોઈ મજા આવે છે? નદીના દ્રશ્યો જોવા નથી આવતા અમે અહીંયા? અને તમે જે આ કામગીરી વારંવાર અમે બતાવીને તમે કામગીરી કરી, તો એવું તો નથી ને કે અમે બતાવવા નહોતા આવ્યા, ખાડા પૂરતા તમે બતાવ્યું ને દ્રશ્યની અંદર, પણ કેવા ખાડા પૂર્યા તમે? આરકેસી કંપની પર પણ સવાલ ઊભો થાય છે અને સાથે સાથે તંત્ર પર સવાલ ઊભો થાય છે કે આવા કામ કેમ, આનાથી વધારે શું છે કે તમે કરો, રિપોર્ટ કરી અમારા પેટ્રોલના ખર્ચા બચી જાય, મારા સાહેબ તમે કામ ના કરો, રહેવા દો એના કરતાં, કારણ કે આવા ભંગાર કામો તમે કરીને બેસી જાઓ, આ થર્ડ ક્લાસ કામો કરીને તમે બેસી જાઓ, પછી અમે રિપોર્ટિંગ કરવાવીએ, તમારી વાહ વાહ કરીએ, અમે તંત્રનો આભાર માન્યો તો માન્યો તો કે નહીં બાબાભાઈ? તંત્રનો અમે આભાર માન્યો તો કે ભાઈ તંત્ર તમારો આભાર, તમે અમારી કામગીરીને અમે અમારા રિપોર્ટને તમે વાચા આપીને આ લોકોના કામ કર્યા, પરંતુ દ્રશ્યો બતાવી રહ્યા છે તમને કે આ તંત્રએ કેવા કામો કર્યા છે, ત્યારે આ તંત્રને હવે અમે અપીલ કરીએ છીએ, તંત્રને નહીં, તંત્રને અપીલ કરવાનો તો કોઈ મતલબ રહેતો જ નથી, અમે સીધા સીધા સીએમ સાહેબને અપીલ કરીએ છીએ કે સાહેબ જરા અહીંયા ધ્યાન અપાવો, તમે આ વિજાપુરનો રોડ છે, વિજાપુર મહેસાણા હિંમતનગર હાઈવેનો આ ઐતિહાસિક સાબરમતી પુલ છે, દેરોલ નદીનો પુલ છે, આ પુલ પર કેવા ખાડા ને ખાડાની અંદર કેવી તિરાડો પડી છે તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો। ત્યારે અમે મુખ્યમંત્રીને ખરેખર રજૂઆત કરીએ છીએ, દિલથી રજૂઆત કરીએ છીએ કે સાહેબ આના ઉપર થોડું ધ્યાન આપો, તમે જોઈ શકો છો કે કેટલા મુસાફરો ભરેલી આ બસ જઈ રહી છે અહીંયાથી, કેટલા વાહનો જેની અંદર ટનો ટન સામાન લોડ હોય છે તે વાહનો અહીંયાથી પસાર થાય છે, ત્યારે મુખ્યમંત્રીને અમે ખરેખર દિલથી રજૂઆત કરીએ કે સાહેબ આ તંત્ર અમારું નથી સાંભળી રહ્યું, હવે તમારાથી અમે અપીલ કરીએ છીએ તમે અમારી વાત સાંભળજો અને આ તંત્રને જરા ટકોડીને અહીંયા કામ કરવા આવે તેવી તાકીદ કરજો મારા સાહેબ,
કારણ કે કોઈ મોટી હોનાર અહીંયા સર્જાય તેવું અમે નથી ઇચ્છતા, એટલા માટે જ અમે પોતાની જાનને જોખમમાં નાખી અહીંયા વારંવાર રિપોર્ટિંગ કરવા આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારના અહેવાલો અને સમાચારોથી અમે તમને વારંવાર અવગત કરાવતા રહીશું. કેમેરા પર્સન બાબા સૈયદ સાથે મોહી વોરા, મહેસાણા, દેરોલ.